નમસ્કાર, ZSTVમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો દીવના વાત્સલ્ય સંસ્થામાં સાયકલ યાત્રિક દ્વારા મનોવિશિષ્ટ બાળકો માટે જાગૃતિ લાવવા સંદેશ આપવામાં આવ્યો, સાથે વાલી સંમેલન પણ યોજવામાં આવ્યું. દીવમાં મોરબીથી પધારેલ વિજયભાઈ વ્યાસ અને તેમના બાળક સાયકલ યાત્રા કરી દીવ પહોંચ્યા. વિજયભાઈનો પુત્ર મનોવિશિષ્ટ બાળક છે, જેનો જન્મ બાદ વિજયભાઈને પ્રેરણા મળી અને મનોવિશિષ્ટ બાળકો માટે કંઈ કરી શકે તે માટે તેમણે સાયકલ યાત્રા દ્વારા 12 જિલ્લા અને 48 તાલુકામાં ફરી મનોવિશિષ્ટ બાળકોને સમાનતા મળી રહે તે માટે આવા બાળકોના વાલીઓને ખાસ સંદેશો આપે છે કે આ બાળકો સ્પેશિયલ હોય છે અને તેમના માતા પિતાએ તેમની સંભાળ રાખવી અને ટ્રેનર બનવું જોઈએ. નોર્મલ બાળકોને જેટલું ધ્યાન રાખવામાં આવે છે તેટલું જ મનોવિશિષ્ટ બાળકોને પણ આપવું, તેમજ બંનેને સમાન સમજવા જોઈએ. વિજયભાઈ એક સંસ્થાના સંચાલક પણ છે. વિજયભાઈએ ને આ બાળક બાદ બીજું બાળકની પણ આશા નથી. તેમણે તેમના પુત્ર જય સાથે જ જીવન ગુજારવાનું નક્કી કર્યું. તેઓ સાયકલ યાત્રા દ્વારા દરેક મનોવિશિષ્ટ બાળકોના વાલી સુધી સંદેશ પહોંચાડવા માંગે છે કે દરેક બાળક સમાન છે અને મનોવિશિષ્ટ બાળકના ટ્રેનર માતા પિતાથી વિશેષ કોઈ નથી. આ સ્પેશિયલ બાળકને અપમાનિત નહીં પણ સાચા મનથી અપનાવીને સાચવવા જ જરૂર છે. વિજયભાઈએ પોતાના મનોવિશિષ્ટ બાળક જઈને એવી ટ્રેનિંગ આપી છે કે તે આગામી રાષ્ટ્રીય સ્તર પણ સ્પર્ધામાં ભાગ લેશે. આ પ્રસંગે દીવના મનોવિશિષ્ટ બાળકો દ્વારા સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું છે, જેમાં તબલા અને ઢોલક પણ સ્પેશિયલ બાળકો દ્વારા જ વગાડવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દીવ વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરા, રાજુભાઈ દવે, રમણીક બામણિયા, સંસ્થાના અન્ય હોદ્દેદારો, વાલીગણ અને મનોવિશિષ્ટ બાળકો તથા વિજયભાઈના ગુરુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંપૂર્ણ મંચ સંચાલન જમનાદાસ કેડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.